માટે અમે આવ્યા છીએ ફલેટા તાલુકાની અંદર, અને જાણીશું કે શું છે લોકસભા ઇલેક્શનને લઈને મતદારોનો મિજાજ. એના માટે સત્ય સમાજ 15-20 દિવસ સુધી આ લડત લડી રહ્યો છે, પણ તે અત્યાર સુધી કોઈ પણ જવાબ નથી મળ્યો. કોઈ પણ સવારના ગામના માનવીને કોઈ પણ પ્રકારનો લાભ થતો નથી, માત્ર વાતું જ કરવામાં આવે છે. મારું ગામ રાજકોટ જિલ્લાનું છેલ્લું ગામ આવે છે. આજે ભારત દેશ આઝાદ થયો એને 75 વર્ષ થયા છે, હજી સુધી એસટીની સુવિધા ગામની અંદર મળી નથી. નમસ્કાર દોસ્તો, મિત્રો, સ્વાગત છે આપનું બુલેટિનની તેની વાત છે જનતાનો પાવર. દર્શક મિત્રો, લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે અને અત્યારે અમે આવ્યા છીએ ફલેટા તાલુકાની અંદર, અને જાણીશું કે શું છે લોકસભા ઇલેક્શનને લઈને મતદારોનો મિજાજ. આવો જાણીએ શું છે. જે પ્રકારે અત્યારે લોકસભાનું ઇલેક્શન છે, જે માહોલ અત્યારે જોવા મળે, શું લાગે છે તમને કે કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે? આ વખતે ખેડૂતોમાં જનતામાં ખૂબ જ આક્રોશ છે. આ વખતે 100% લલિતભાઈની જીત થાય. પોરબંદર લોકસભાની વાત છે, અત્યારે પોરબંદર લોકસભાની અંદર ખેડૂતોના પ્રશ્નો છે અને તેને લઈને ક્યાંક ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જે વાતને લઈને સમર્થન કરી રહ્યા છે. આપણે બીજા વડીલ પાસે જઈએ છીએ. અત્યારે જે પ્રકારે એની પરિસ્થિતિ છે, એક બાજુ ક્ષત્રિય સમાજ વિરોધમાં છે, બીજેપીનું નેતૃત્વ છે, આપણે રાજ્ય સરકારની પણ વાત કરીએ કે વાત કરીએ, અને અત્યારે તમારા વિસ્તારના જે પ્રશ્નો છે, એ પ્રશ્નો શું છે અને એની સમસ્યા માટે તમારે ઉકેલ લાવવા માટે શું જોઈએ, તમારે કે કોણ જોઈએ કે જે તમારા પ્રશ્નોનો ઉકેલ લાવે? કારણ લલિતભાઈ વસોયા ઉપર તમારો એવો કેવો વિશ્વાસ છે અને શું છે પરિસ્થિતિ સમગ્ર, કે લલિતભાઈને તમે પસંદ કરો? નેતા છે કે ખેડૂત નેતા છે એટલા માટે તમે પસંદ કરો છો. અચ્છા કાકા, તમે મારા ધારક હતા લલિતભાઈ વસોયા 5 વર્ષમાં, અમારા બહુ જ શામ થયું. સારી રાતે ફોન કરો ત્યારે આવી દઈશ. 1 લોકસભાની અંદર આવી જાય છે, અને સામે આપણે જો વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી છે મનસુખ માંડવિયા. શું લાગે છે તમને, કાંટે કે ટક્કર જેવી કઈ? કાંટે કે ટક્કર મનસુખ માંડવિયા એ આયાથી ઉમેદવાર છે અમારા માટે, એમને એને કોઈથી જોયા પણ નથી, સો પબ્લિક એને ન સહાય. એના માટે લલિતભાઈ અમારા જાણીતા અને એમ થતી ફરર હરવે માણસ છે, એમને અમે શાંત કર્યો સારી રાતે દોરી. તેટલા માટે લલિતભાઈની બીજી શું વિશેષતાઓ એવી કે જેનાથી લોકોનો આટલો પ્રેમ જે લલિતભાઈ? કોરોનામાં લલિતભાઈ અથી કામ થયા છે માણસોને, સારી રાતે એને ફોન કર્યો લલિતભાઈને કે આજ હોસ્પિટલમાં એટનેસ માટે જગ્યા નથી, પ્રવેશ ત્યાં ત્યાં કરી ના એમને ત્યાં ફરક થાવ, એટલા માટે લલિતભાઈનામાં વધારે પ્રદેશ એગેન્સ્ટ ફર્સ્ટ જજ. લલિતભાઈ એવો માણસ છે કે કોઈ પણ જ્ઞાતિ નાતિ જોયા વિના તમે એનું કામ કરે છે, એવું નથી માનતા કે અમારું જ કામ કરે એવું નથી. કોઈ પણ માણસ ગામની અંદર કે ગમે એ ગામના ફોન કરે તો લલિતભાઈ આવીશ અને કાશે. જે પ્રકારે અત્યારની પરિસ્થિતિ આપણે જોઈએ છીએ અને જે પ્રકારેનું વાતાવરણ તમને શું લાગે છે પોરબંદર વિસ્તારની અંદર? ના, લલિત સાહેબ વસોયા અહીંયા અરિયાસન ગામમાં આવ્યા હતા. નાનામાં નાના કોઈ પણ છોકરાને દેખે તો ગમે તે માણસ હોય તેને પણ નામ યાદ નથી રહેતું, પણ લલિત સાહેબ વસોયા જ્યારે અહીંયા આવ્યા ત્યારે બધાનું નામ લીધું. હું સાઈડમાં ઉભેલો હતો તો મને કીધું કે લખીભાઈ કેમ છો, બધાને કેમ છે, સારું છે. બીજા ઘણા નાના નાના ટાપરિયા હતા એના પણ નામ લીધા છે, અને અહીંયા આવ્યા હતા અહીંયા પ્રચાર માટે અહીંયા ન આવે તો પણ અમારો મત એને જ મળવાનો છે, અને તે જે ખેડૂત માટે કરી રહ્યા છે એ સારામાં સારું કરી રહ્યા છે. અત્યારે જે ટીએપીના ભાવ છે અત્યારે આસમાને રહ્યા છે, ખેડૂતને અત્યારે કોઈ લાગણી સમજપૂર નથી પણ અમારી ટાપી છે. અત્યારે બીજી આ વિસ્તારની એવી કઈ કઈ સમસ્યાઓ છે કે જેની તકલીફ પડી રહી છે લોકોને અને જેના ઉકેલ માટે કોઈ વિકલ્પ થઈ રહ્યા છે? એના લોકોને તો માત્ર બસ જે રોડ રસ્તાનું હતું તે પણ કામ સરકારે કરી આપ્યું છે. લલિતભાઈ વટુયાથી બધી ગમે તે ગ્રાન્ટ હોય, ગામથી ગમે તે ગામને ગમે તે વ્યવસ્થા હોય, બ્લોકનું હોય, બ્લોકના કામ પણ બધા જાજા બધા કરી આપ્યા છે.
અને ગમે ત્યારે નાનામાં નાનો માણસ પણ કોલ કરે ને તો પણ તે રાત્રે કારવાકી કોલમાં જવાબ આપે. ગુજરાતની 26 લોકસભાની બેઠકો છે. ગુજરાતની અંદર અત્યારે જે પ્રકારેનું વર્ચસ્વ ભારતીય જનતા પાર્ટી, શું લાગે છે તમને કે 26 બેઠકો જે બે ટર્મથી રિપીટ થતી આપણને જોવા મળી છે, અને આ વખતે જે પ્રકારે 5 લાખની લીડ સાથે જીતવાનું આહ્વાન કર્યું છે સી આર પાટીલે, અને 26માંથી 26 બેઠકો જીતી અને હેટ્રિક સર્જવાની વાત, શું લાગે છે તમને કે આ વસ્તુ કેટલી શક્ય અને કેટલી કેટલા પડકારો? એને આજકાલે તો જે આપણે પરસોત્તમ રૂપાલા સાહેબ જે ટિપ્પણી કર્યા છે ક્ષત્રિય સમાજની, છે તેનાથી દરેક સમાજની બહેનોને લાગણી રૂપાણી છે. તેના માટે ક્ષત્રિય સમાજ 15-20 દિવસ સુધી આ લડત લડી રહ્યો છે, પણ તે અત્યાર સુધી કોઈ પણ જવાબ નથી મળ્યો. અને આજે પણ જોયું હશે આપણે જે આપણે સાહેબ શ્રી પરસોત્તમજી જે બોલ્યા હતા કે ક્ષત્રિય સમાજની બેન દીકરી આ ખેતી ચાર જે કરતી હોય, પણ જે ગમે તે સમાજને મા બેનને દીકરીઓને ગમે તે કહી શકે તે કોઈ પોતી ન કોઈને પોતાય. પરસોત્તમ રૂપાલા દ્વારા જે પ્રકારે નિવેદન આપવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજને લઈને, શું લાગે છે તમને કે આની કોઈ અસર વોટ બેંક પર પડી ગુજરાતની અંદર? આજે ચોક્કસ પડી શકે એમાં. આજે તો મારા માનીતા ઉમેદવારની જાહેર થઈ પરસે ચાંદાણી, તેનાથી એમની ઉપર ખૂબ બહુ ખૂબ જ અમારા ક્ષત્રિય સમાજ એને ખૂબ ટેકો આપ્યો. જે પ્રકારની લીડની વાત કરવામાં આવી સી આર પાટીલ દ્વારા ભાજપ પ્રમુખ ગુજરાત પ્રદેશના છે, અને 26 બેઠક જીતી અને હેટ્રિકની વાત એમના દ્વારા કરવામાં, કેટલી શક્યતા અને કેટલા પડતા? આજ વખતે એવું કઈ નહીં થાય, 5 લાખ સીટો બે 3 સીટો મળે ભગવાન બાકી 8-10 સીટો કોંગ્રેસ ક્ષત્રિય સમાજને લઈને જે પ્રકારેનું નિવેદન આપવામાં આવ્યું કલા દ્વારા, અને એના કારણે જે એના પડકા અત્યારે બીજા રાજ્યોમાં પણ જોવા મળી રહ્યા છે. હમણાં જ અમારે વાત કરી રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, બીજા મહારાષ્ટ્ર છે, જે અલગ અલગ રાજ્યોની અંદર પણ સમાજને લીધે એક રોષ જોવા મળી રહ્યો છે. એ વાતની અસર પોરબંદર લોકસભા બેઠક અને એ સિવાય બીજી ગુજરાતની જે બેઠકો છે એના ઉપર શું ફેર પડી? જ્યાં જ્યાં છત્રુ વસેલા છે પૂરા ગુજરાતમાં એની કોઈ અસર તો પડવાની છે સ્રોત. એમાં અમારા પોરબંદરમાં તો અમારા દલિતભાઈને અડધી રાતનો હોકારો છે, ગમે ત્યારે ફોન કરો તો અમને પૂરો જવાબ આપે. તમને તો એક નાસ્તું હોય, કોટ હોય, ઘીક હોય, કે સૌ છે આવ સામાન. અહીંયા જ્ઞાતિના આપણે સમીકરણની જો વાત કરીએ તો તમે થોડો ખુલાસો કરી શકો કે કઈ જ્ઞાતિના લોકો વધારે છે, કઈ વોટ બેંક વધારે છે, પાટીદાર સમુદાય વધારે છે, ક્ષત્રિય સમાજ છે, ઠાકોર કોળી સમાજ છે, કે કયો સમાજ વધારે છે? અમારા ગામમાં તો આહિર સમાજ. અચ્છા, તમે શું વિચારો છો જે પ્રકારે નિવેદન તે વાતને કેટલો વિરોધ તમારા લોકોમાં અને કેવા પ્રકારની પ્રતિક્રિયા તમારા? પૂરો અમને પૂરો આક્રોશ છે, આવું બોઈ ડાયો નથી. વિગેતન ફરી એક વખત વાત કરીશું વડીલ સાથે કે જેમણે પોતે સામેથી કહ્યું છે કે એમને પણ કંઈક છે અને કઈ કેવા પ્રશ્નો છે કે જેની રજૂઆત કરવી છે. મારા ગામની અંદર ડુંગર આવેલો છે, ફોડિયારમાંનું મંદિર આવેલો, ત્યાં કુદરતી સૌંદર્ય એવું છે કે એનું કોઈ સીમા નથી, વિસ્તાર સીમા કાંઈ જાતો નથી મંદિરની અંદર. અચાનક ત્યાં જવા માટે રસ્તો પણ નથી, કાચા રસ્તામાં જાય છે. ત્યાં ફોડિયારમાંનું મંદિર એવું આશ્ચર્ય છે કે જે ઉપરથી પાણીનો દરો આવેલો છે, એમાં પાણી પડે છે અને પ્રવાસનું સ્થળ તરીકે વિકસિત થાય એવું, તો જેથી કરીને કોઈ સરકારને કોઈ ધ્યાન પણ લેતો. અમે અનેક વાર રજૂઆત કરી પણ ત્યાં રસ્તાનો પણ કંઈ વ્યવસ્થા થતી નથી. અને આ સ્થાને ત્યાં તમે જઈને જુઓ તો તમને એમ થાય કે આપણે અહીંયા નહીં રહેવું, જેવું બહુ જોરદાર આયોજન છે. હિમાલયમાં આવ્યો હોય એવું તમને લાગે, ચોમાસાની અંદર તો રળિયા, પણ એથી પૂરી કોઈ વિકાસ રાખો અહીંયા એ ત્યાં વિકાસનું સ્થળ બનાવી દે અને પ્રવાસન ક્ષેત્ર બનાવેલ, જેથી કરીને ગામના લોકોને અવર જવર માટે એક પ્રવાસી આવે એના માટે વ્યવસ્થા થાય. એ ખાસ કરીને લોકોના વ્યવસાય માટેની કેવા પ્રકારની વ્યવસ્થા, લોકો ખેડૂત સાથે જોડાય, ખેતી સાથે જોડાયેલા છે કે પછી બીજા કોઈ ધંધા રોજગાર સાથે જોડાયેલા છે? અમારે મેન તે ખેતી છે, ખેતી માટે જ
રાજા માણસો રોકાયેલા છે. અહીંયા બીજું કોઈ વિકાસ બીજા નંબરની અંદર પશુપાલનનું કામ કરે છે રાજા. પછી ખેતી બીજું કંઈ નથી. દાખલા તરીકે અહીં કોઈ જીએડીસી નથી, કોઈ કારખાના ફેક્ટરી કોઈ નથી. 800 બેરોજગાર રાજા છે ગામની અંદર. ઓછામાં ઓછા 200-300 જે છોકરા છે, જે યુવાન વર્ગ છે, એ બધા ભણેલ ગણેલ છે, પણ એના માટે કોઈ વિકાસ છે. બીજા નંબરમાં એને કોઈ નોકરી કરવી છે, પણ આજુબાજુમાં ક્યાંય નથી. અહીંથી છે રાજકોટ જવું પડે, રેજીસી નથી, કોઈ કારખાના છે સોય ફેસ કરી. અને બેરોજગાર છે, જેથી ફરજિયાતની અંદર એને ખેતી કરવી, ખેતી કરવી નથી છતાંય કરવી પડે. એવું કે અહીંયા નજીકમાં કોઈ એવું જે વિકાસ થાય એવું નથી. જે અહીંથી તમે અહીંયા નોકરીએ જાઓ ત્યાં પછી કે રિલાયન્સ છે કોઈ હતા જે કોઈ એમ તો ફેસે, જેથી કરીને અમારું એવું માનવું છે કે અહીંથી એડીસી અમને અહીંયા આપે ત્યાં પાણેલી છે કોમ્પ્રેટા છે એની અંદર, તો જેથી કરીને તમારા રોજગાર ભાઈઓ બધી હતવાય છે, જેથી આ ગામ છે એ સમૃદ્ધ પણ. ખેતી ખાસ જ્યારે વ્યવસાય છે તો આપણે લાઇટની પણ સાથે વાત કરીશ. લાઇટ અંગે પણ તમને પૂછવા માંગીશ કે પૂરતી લાઇટ મળી રહે છે ખરી તમારે જ્યારે પીએચ આપવાનું હોય ત્યારે? પાસે જે પીએચ આપવા માટે લાઇટ તો મળે છે અમારે, પણ અવારનવાર ઝટકા ને એવું મારી રાખે છે. પૂરેપૂરી જે 8-8 કલાક જોતી હોય એ નથી મળતી. 8 કલાક એટલે દિવસના 8 કલાક કે રાતના 8 કલાક, કેવા ટાઈમે તમને લાઇટ અત્યારે મળે છે? અમારે અત્યારે રાત્રે અમારે જોઈ તે દિવસ નહીં, જેથી કરીને અમારે સુંદર વિસ્તાર છે દીપડાનો અને વન્ય પ્રાણીમાં બહુ ત્રાસ હોય. ફૂડ આવે છે, દીપડા છે, સિંહ છે. અહીંયા હમણાં તમે જોયું હોય છે વોટ પણ મીડિયામાં, અમારે હમણાં જ અહીંયા ફોરિયર મંદિર છે ત્યાં દીખવા આવ્યો હતો અને કેમેરામાં તેજ થઈ ગયો હતો. હજી કોઈ અમે રજૂઆત કરી જેથી કરીને કોઈ ખાંજરૂમાં કોઈ ફોરેસ્ટવાળા કોઈ આવ્યા નથી. એટલે ફોરેસ્ટ વિભાગની પણ થોડી બેદરકારી અહીંયા આગળ એ પણ માંગણી છે લોકોની કે દીપડા જેવા કોઈ છે એના કારણે કોઈ માણસોને તકલીફ પડી હોય, કોઈ પશુને આહાર કરી ગયા હોય કે એવી કોઈ ઘટના બનેલી ખરી? એવા અમારા 4-5 માલધારી છે અહીંયા વાડી વિસ્તારમાં ફોડી થઈ રોધીએ છે એના પગું મારીને સર. અમે રજૂઆત કરી છે વેબસાઈટમાં પણ આવી, જેથી કરીને હજી કોઈ આજની તારીખ સુધી કોઈ હજી ફોરેસ્ટ વાળું આવ્યું. લલિતભાઈએ આ બાબતે આ મુદ્દે આગળ વાત કરી છે અને એ બાબતે સમાધાન લાવવા માટે વાત કરી. સાહેબ પૂછવું છે, લલિતભાઈ કેમ છે? 2-3 દિવસ ફાટીને 5-3 વ્યવસ્થા કરાવી આપીશ એના તમે ચેકા કરતા નહીં છીએ છીએ. મેં દીપડો પકડાવ્યું છે, અહીંયા 4 દીપડા આવેલા છે ગામની અંદર. તો હજી કોઈ ફોરેસ્ટવાળાને આ વાતની તેની નથી ખબર છે હજી કોઈ આવી. તો દર્શક મિત્રો, અત્યારે આપણે વાત કરી ઉપલેટા તાલુકાના હરિયાસણ ગામમાં કે જ્યાં આગળ લોકોનો જાતિઓ લોકોનો બીજા જેવો છે, લોકોના પ્રશ્નો પણ એવા છે, ત્યાં બેરોજગારી પણ જોવા મળે છે. લગભગ 150 જેટલા જે નોકરી માટે નોકરી ન મળવાને કારણે ખેતી કરવા માટે થઈ રહ્યા છે. ત્યારે વન્ય પ્રાણીઓનો પણ પ્રશ્ન છે, એની અગાઉ વાત કરવામાં આવી છે, માંગ કરવામાં આવી છે. કારણ સત્તા પક્ષ આગળ વાત કરવા, પરંતુ કોઈ નિકાલ નથી. આપણે સાથે જ એમની બીજી પણ માંગ એ છે કે તેમનો વ્યવસાય જે છે વધારે મહદઅંશે ખેતી ઉપર નિર્ધારિત છે. ત્યારે પીએચની વ્યવસ્થા માટે છે લાઇટની વ્યવસ્થા જે હોવી જોઈએ, લાઇટ રાત્રે મળી રહી છે. એમાં પણ 8 કલાકમાં પણ હજી તકલીફ પડી રહી છે. સરકાર પાસે એ પણ એક માંગ છે કે એ લાઇટની જે વ્યવસ્થા છે તે સ્પષ્ટ થાય અને પૂરતી વીજળી મળી જાય. એ પ્રકારે બીજા અનેક થોડા નાના મોટા પણ નિવારણ માટે કરી શકીએ. કોંગ્રેસના તેમના જે ઉમેદવાર દલિતભાઈ વસુ અહીંયા ઉપર તેમને વિશ્વાસ છે અને તેઓ વિશ્વાસ છે કે આગામી સ્થિતિની અંદર દલિતભાઈ વસુ અહીંયા સારા માર્જિન સાથે. અત્યારે જે પ્રકારે ગુજરાત સરકાર દ્વારા જે યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, શું લાગે છે તમને કે એ યોજનાઓ લોકો માટે કેટલી ફાયદાકારક છે અને એ યોજનાઓથી વોટ ઉપર કઈ અસર પડી શકે? માત્ર જે યોજનાઓ પેપરમાં અને મીડિયા દ્વારા જે રજૂ થાય છે એ યોજના બધું ખોટી છે. કોઈ પણ છેવાડાના ગામડાના માનવીને કોઈ પણ પ્રકારનો લાભ થતો નથી, માત્ર વાતું જ કરવામાં આવે છે. અહીંયા સ્પેસિફિક તમારા વિસ્તાર તાલુકાની જો વાત કરીએ ઉપલેટા તાલુકાની, તો કેવા પ્રકારના પ્રશ્નો ઉપલેટા તાલુકાના અને કેવા પ્રકારની સમસ્યાનું જે સર્જન થતું હોય છે તેનું નિવારણ માટે તમે કેવા પ્રકારની અપેક્ષા રાખો તમારા ઉમેદવાર પર? ઉપલેટા તાલુકાના ગામડાઓમાં નર્મદાનું પાણી હજી ફોઈતું નથી.
ઘર ઘર નળની જે યોજના છે, શું અહીંયા આગળ નળની વ્યવસ્થા છે? ગામની અંદર ઘર ઘર નળ છે? ગામની અંદર ઘર ઘર નળ છે ખરા, પણ ગ્રામ પંચાયતના જોડાણ આપેલા છે. સરકારે નર્મદાના પાણીની કોઈ વ્યવસ્થા કરી. શૌચાલયની વાત કરવામાં આવે તો શૌચાલય ઘેર ઘેર છે? શૌચાલય ઘર ઘર છે, પોતાને સાથે બનાવેલા છે. સરકારે રાશનની આપણે વાત કરીએ તો રાશનની કોઈ તકલીફ કરી એના લોકોને પ્રોપર, જે લોકો બિલો પોવર્ટી લિમિટ એટલે કે ગરીબીની રેખાની નીચે જે લોકો જીવે છે એમને રાશન તો મળી રહેશે કે એમાં પણ કોઈ તકલીફ? ના, રાશન તો એમાં કોઈ. એ સિવાય બીજી કોઈ તમારી અપેક્ષાઓ કે જેના સમાધાન માટે તમે પૂછે ઈચ્છું હો કે આ પ્રકારની સમસ્યા છે અને આ નિરાકરણ આવું? ખરેખર આ વખતે રાજકોટનો સખત વિરોધ છે. અત્યારે હવે અપ્રોચનું આંદોલન કરતા રાજકોટને ન્યાય મળતો નથી. હવે બસ રાજકોટ એક જ નક્કી કર્યું છે કે 500 રૂપિયાની ટિકિટ કાપવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને ભાજપનો પણ વિરોધ કરશું. તમારા ગામની અંદર ટ્રાન્સપોર્ટેશન એટલે કે એસટી બસ છે કે એવી કોઈ વ્યવસ્થા પૂરતી છે કે કેમ, કે એ બાબતે પણ કોઈ? મારું ગામ રાજકોટ જિલ્લાનું છેલ્લું ગામ આવેલું. આજે ભારત દેશ આઝાદ થયો અને 75 વર્ષ થયા, હજી સુધી એસટીની સુવિધા ગામની અંદર મળી નથી. અમારા 500 મોટરસાઇકલ, કોઈ રિક્ષા એવા પેન્ડલ ચાલીને અને પાનેરી જાવ, પાનેરી અહીંથી 7 કિલોમીટર, અહીંથી 23 કિલોમીટર. જેથી કરીને જવું હોય, કોઈ માણસ બીમાર હોય, કોઈ તકલીફ હોય, આજા માથા પસાવા દેવું હોય તો ગાડી પાકે. આજે હતી છોકરાઓ થી અમારા પીસીએલ 5 લાખ. જેથી કરી સરકારે એવું કોઈ ધ્યાન કર્યું કે એસટી બસ આપતી. આજે અમે જાહેરાત આપી કે થોડાક ચાલુ રાખે, રસ્તો ખરાબ તમારે કરવું પડે છે, અમે થોડાક કરી જવા. તેને કારણે અમારે કોઈ એસટી દાખલા તરીકે અમારે હતા થોડુંક થાય જે હજી એસમની અંદર 5 વર્ષ ખુલાતી કે એ ખુલાસી. બીજા ભાઈ પાટડિયા ધારાસભ્ય છે, એને પણ 3 વર્ષ થયા, હજી હરિયા નથી કોઈ પ્રશ્ન થયો. તો દર્શક મિત્રો, વાત કરી ખાસ ગામની કે ત્યાં બસની સુવિધા, જે પ્રાથમિક સુવિધા જે બસ જે આઝાદીના 75 વર્ષ બાદ પણ વંચિત છે એ પણ એક અદ્ભુત અને પાયાનો પ્રશ્ન છે. કારણ કે ગામમાં પ્રાથમિક શાળા છે, પરંતુ ત્યારે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને આગળ ભણવા માટે જવું ત્યારે બીજા કોઈ ગામમાં જવાનું હોય છે, જેને લઈને પણ થાય તેવી પણ ગ્રામ્ય. દર્શક મિત્રો, આ બુલેટિન ઇન્ડિયાનો ખાસ કાર્યક્રમ જનતાનો પાપ ફરી મળીશું નવા વિસ્તાર સાથે. ત્યાં સુધી મને આપતી રીતે.